આ જન્મના કર્મનું ફળ આવતા જન્મે કેમ, અથવા ગયા જન્મના કર્મનું ફળ આ જન્મે કેમ, એનું રહસ્ય છે. ને આ કેરીન ગોટલી વાવો તો આજે ના જે ફળ આવે કે આવતીકાલે આવે, કે પાંચ વર્ષે ફળ આવે ને, અરે ઉગે જ 3 મહિને ઉગે ને, થોડુંક છોડવાનું, 2 પાંદડા નીકળે ને, તો ઉગતા જ ટાઈમ લાગે, ફળ આવતા તો 5-5 વર્ષ થઈ જાય. એવું મનુષ્ય જીવનના બીજ એને 50-70-80-100 વર્ષે ફળ આવે, આજને આજ ના ફળ આવે. એટલે આખી જિંદગી બંધાયેલા કર્મો તે હજુ કાચા પાકા હોય, એ પછી મૃત્યુ વખતે ફાઇનલ થઈ જાય. પછી પછી એક પછી એક બાળપણના બાળપણમાં ઉગે, ગઢપણના ગઢપણમાં ઉગે, જવાનીના જવાનીમાં ઉગે, ધીમે ધીમે ફળ આપતા આપતા બધા ફળ પૂરા થાય એટલે મૃત્યુ કહેવાય. તો એને પોતાને ખ્યાલ કેવી રીતે આવે કે મેં આ કર્મ કર્યું હતું? તો એ તો થોડો સત્સંગના પરિચયથી ખબર પડે, અને ઠેઠ કેવળ જ્ઞાન થાય ને તો જ બધું પૂરેપૂરું સમજણ પડે. ત્યાં સુધી એટલું ભાધ્ય ફરે સમજાય કે કંઈક બાંધ્યું છે તે ફળ આવ્યું છે, કોઈનો દોષ નથી. મેરું કર્મ, મારું બંધાયેલું મને ફળ આવે છે. વિધાઉટ કોઝિસ ઇફેક્ટ આવે જ નહીં. ઇફેક્ટ આપવા માટે સંજોગો, કાળ, ક્ષેત્ર, નિમિત્ત ભેગા થાય છે. આપણા જ કોઝિસની આપણને ઇફેક્ટ ભોગવવી જ પડે. એ દાદા કહે છે ને, ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય. આજ જન્મ મળી જતું હોય તો મનુષ્યને ખ્યાલ આવે ને કે મેં આ ખરાબ કર્યું હતું, મને અત્યારે જુદી રીતે મળે છે ખરું, તો એ પોતે સુધરે ને? પેલામાં તો બધું ભૂલી જાય, આવતા જન્મમાં તો કઈ ખબર જ ન હોય. એ પણ ભાન રહેતું નથી ને. આ ભ્રષ્ટાચાર નહીં કરતા હોય કેટલા, એ નહીં ખબર પડતી હોય કે હું મારા પૈસા કોઈ પડાવી લે તો મને કેટલું દુઃખ થાય છે, તો હું કોકના પૈસા પડાવું છું, ખોટું કહેવાય. પણ પછી શું છે, આ બુદ્ધિ કેવી છે, છાવરી વાળે. એટલે જો આમાં 2 ભાગ પડે છે, ગયા ભવનું બીજ આ ભવમાં ફળ આવે, અને આ ભવનું ફળ એનું પાછું કર્મ ફળ પરિણામ કહેવાય, એ ત્રીજું આવે છે. જેમ દાખલો આપો, જેમ આ ભાવમાં કોઈએ દાન આપ્યું 5,000, એ દાનનું ફળ લોકો વાવા બોલશે, તકતીમાં નામ આવશે, પૂજામાં આગળ બેસાડશે. આ કર્મનું ફળ 5,000 આપ્યા, એનું ફળ આ ભાવમાં આવશે. કોઈ ચોરી કરી તો લોકો પકડશે, મારશે, જેલમાં કાઢશે, આ ભાવનું ફળ આ ભાવમાં આવશે. આ ચોરી કેમ કરીએ તો ગયા ભાવમાં બીજ નાખેલું. એ ગયા ભાવમાં બીજ નાખે છે, તેનાથી આજે અવળા કામ થાય અથવા સવળા પણ કામ થાય, દાન આપે, અને એનું ફળ પાછું આ ભાવમાં આવે. એટલે આ ભાવમાં જે જે કાર્યો દેખાય છે ને, એનું ફળ આ ભાવમાં જ આવશે. અને અંદર પાછું દાન આપતી વખતે થાય ને, આ વધારે પૈસા ખોટા અપાઈ ગયા, 1 પૈસો એ નહોતો આપવા જેવો, તો એને આવતા ભાવનું બી નાખ્યું. અને આ ચોરીવાળાને થાય, કરે આ કેટલું ખોટું કામ કરું છું, ના કરવું જોઈએ, તો આવતા ભાવનું બી સુધારે છે. બાકી આ ચોરી કરવી એ ગયા ભાવનું પરિણામ છે, અને ચોરીનું ફળ આ ભાવ એને માર પડશે. દાન આપે છે તો એને આ ભાવમાં સુખ ભોગવશે, તો એ વખતે ગયા ભાવનું ફળ ભોગવે છે, અને કર્મ ફળ પરિણામ પાછું સુખ ભોગવશે. એ 3 સ્ટેજે કર્મ હોય છે, કર્મ બીજ ગયા ભાવમાં, કર્મ ફળ આ ભાવમાં, અને કર્મ ફળ પરિણામ તે પણ આ ભાવમાં. એટલે કર્મ ફળ અને કર્મ ફળ પરિણામ આ ભાવમાં ભોગવે છે, અને કર્મ બીજ બીજે ભાવ ભોગવે છે.